પ્રશ્ન એક, આર્થિક સુધારાઓનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ 1951માં. પ્રશ્ન બે, કઈ યોજનાઓ દ્વારા આર્થિક વિકાસ ઝડપી બનાવવાનું કાર્ય હાથ ધર્યું હતું? જવાબ પંચવર્ષીય યોજનાઓ. પ્રશ્ન ત્રણ, સરકાર ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ક્રમશઃ ઘટાડે તેને શું કહેવાય? જવાબ આર્થિક ઉદારીકરણ. પ્રશ્ન ચાર, રાજ્ય સ્તરના ઔદ્યોગિક સાહસો ખાનગી ક્ષેત્રને સોંપી દેવાય તેને શું કહે છે? જવાબ ખાનગીકરણ. પ્રશ્ન પાંચ, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ વૈશ્વિકીકરણ. પ્રશ્ન છ, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલા ટકા હતો? જવાબ 0.5%. પ્રશ્ન સાત, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને કેટલા ટકા થયો છે? જવાબ 1%થી વધુ. પ્રશ્ન આઠ, WTOના સભ્ય પદથી કઈ નિકાસ વધી છે? જવાબ તૈયાર વસ્ત્રોની. પ્રશ્ન નવ, નિકાસમાં વધારો થવાથી શામાં વધારો થયો? જવાબ વિદેશી હુંડિયામણમાં. પ્રશ્ન દસ, પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે થયું હતું? જવાબ 1972માં. પ્રશ્ન અગિયાર, પૃથ્વી પરિષદ કયા શહેરમાં યોજાઈ હતી? જવાબ સ્ટોકહોમ શહેરમાં. પ્રશ્ન બાર, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા કયા બોર્ડની સ્થાપના કરવામાં આવી છે? જવાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. પ્રશ્ન તેર, વિશ્વભરમાં પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? જવાબ 5 જૂને. પ્રશ્ન ચૌદ, સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કર્યો હતો? જવાબ 1981માં. પ્રશ્ન પંદર, કયા પ્રકારની ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ? જવાબ બિનપરંપરાગત ઉર્જાનો. પ્રશ્ન સોળ, ઉદ્યોગોમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ? જવાબ પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો. પ્રશ્ન સત્તર, કોલસો ખનિજો કયા પ્રકારના પ્રાકૃતિક સાધનો છે? જવાબ એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા. પ્રશ્ન અઢાર, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલ છે? જવાબ જીનીવા ખાતે. પ્રશ્ન ઓગણીસ, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ 1995માં. પ્રશ્ન વીસ, કેટલા ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા? જવાબ 18. પ્રશ્ન એકવીસ, કયા સુધારાને પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે? જવાબ ખાનગીકરણના પરિણામે. પ્રશ્ન બાવીસ, WTOનું પૂરું નામ જણાવો? જવાબ
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન? પ્રશ્ન 23. ભારતને આઝાદી ક્યારે પ્રાપ્ત થઈ હતી? જવાબ 1947માં. પ્રશ્ન 24. પર્યાવરણની સુરક્ષા માટે કયા દેશમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું? જવાબ સ્વીડનમાં. પ્રશ્ન 25. આંતરરાષ્ટ્રીય વેપારને કોણ પ્રોત્સાહન પૂરું પાડે છે? જવાબ WTO. પ્રશ્ન 26. ભારત કોનું સભ્ય થવાથી ખેત પેદાશોની નિકાસ વધી છે? જવાબ WTOનું. પ્રશ્ન 27. પર્યાવરણ પર પડેલી અસરને પરિણામે કયો ખ્યાલ વિકસ્યો છે? જવાબ ટકાઉ વિકાસનો. પ્રશ્ન 28. 1981માં ભારત સરકારે કયો ધારો પસાર કર્યો છે? જવાબ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. પ્રશ્ન 29. પર્યાવરણની સુરક્ષા માટે શાનું આયોજન થયું હતું? જવાબ પૃથ્વી પરિષદનું. પ્રશ્ન 30. વિશ્વભરમાં 5 જૂને કયો દિવસ ઉજવાય છે? જવાબ વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રશ્ન 31. પર્યાવરણના રક્ષણની જવાબદારી કોની છે? જવાબ આપણા સૌની. પ્રશ્ન 32. વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કોણ કરે છે? જવાબ WTO. પ્રશ્ન 33. જુદા જુદા દેશોની રાષ્ટ્રીય નીતિમાં સુધારા વધારા કોણ સૂચવે છે? જવાબ વિશ્વ વ્યાપાર સંગઠન. પ્રશ્ન 34. બહુરાષ્ટ્રીય વ્યાપારના કરારોનો અમલ કોણ કરાવે છે? જવાબ વિશ્વ વ્યાપાર સંગઠન. પ્રશ્ન 35. કયા સુધારાને પરિણામે આવકની અસમાનતા વધી છે? જવાબ ઉદારીકરણને પરિણામે. પ્રશ્ન 36. કોના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે? જવાબ ઉદારીકરણથી. પ્રશ્ન 37. શાના ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રમાં પાછળ રહ્યું? જવાબ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર. પ્રશ્ન 38. શાને કારણે 2 દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળ થઈ છે? જવાબ વૈશ્વિકરણને પરિણામે. પ્રશ્ન 39. શાના પરિણામે ગરીબી બેરોજગારીની સમસ્યા હલ થઈ નથી? જવાબ વૈશ્વિકરણને કારણે. પ્રશ્ન 40. શાના પરિણામે ઇજારાશાહીને વેગ મળ્યો છે? જવાબ ખાનગીકરણથી. પ્રશ્ન 41. કયા સુધારાથી મોટા ઉદ્યોગોને જ લાભ થયો છે? જવાબ ખાનગીકરણથી. પ્રશ્ન 42. કયા સુધારાથી ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર થયા? જવાબ વૈશ્વિકીકરણથી. પ્રશ્ન 43. કયા સુધારાથી 2 દેશો વચ્ચે હેરફેર મુક્ત બની? જવાબ વૈશ્વિકીકરણથી. પ્રશ્ન 44. કયા સુધારાથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો નથી? જવાબ ખાનગીકરણથી. પ્રશ્ન 45. કયા સુધારાથી જાહેર ક્ષેત્રના કાર્યક્ષમતામાં સુધારો થયો? જવાબ ખાનગીકરણથી. પ્રશ્ન 46. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? જવાબ વિદેશ વ્યાપાર નીતિ સાથે. પ્રશ્ન 47. કઈ નીતિથી ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા નાબૂદ કરવામાં આવી છે? જવાબ ઉદારીકરણથી. પ્રશ્ન 48. પ્રદૂષણ ફેલાતું અટકાવવા કયું બળતણ વાપરવું જોઈએ? જવાબ CNG. પ્રશ્ન 49. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
जवाब राजकोषीय नीति। प्रश्न 50, टकाव विकास एटले शुं? जवाब भावी पेढ़ीनी जरूरियातो पूरी पाड़वानी क्षमता ने नुकसान पहुँचाड़िया विना वर्तमान पेढ़ीनी जरूरियातो संतोषवी।